કચ્છના વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 36,412 વોટથી વિજય મેળવ્યો. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 71,060 વોટ મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સંઘાણીને 34,668 વોટ મળ્યા. અપક્ષ ઉમેદવાર હનીફ બાવા પઢિયારને 26,361 વોટ મળ્યા. રિપોર્ટિંગ બાય રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ. મતો મને સારા જ મળ્યા છે. પ્રજાનું આભારી રહીશ ને પ્રજાના કામો માટે મેં વાયદા કર્યા છે એના માટે હું ખરે પગે ઉભો રહીશ. ભલે હું ચૂંટાણું નથી પણ સરકારમાં પાસેથી કેમ કામ કઢાવવા એ મને આવડે છે. 100% એ પ્રજાના કામો કરીશ. જે મને મતો આપ્યા છે એનું આભારી છું. નથી આપ્યા એના માટે પણ કામ માટે ઊભો રહીશ 100%. કોંગ્રેસે પોતાના હફાલા હારી છે. મારો નામ લેતા હોય તો પોતાના હફાલા ઉપર હારી છે. કોઈને વિશ્વાસમાં લીધા વગર ટિકિટ જાહેર કરી હતી. મુસ્લિમ સમાજને કોઈએ વિશ્વાસમાં લીધું જ નથી. એટલે જ આજે આનો આ ટાઈમ આવ્યો છે. નહીં તો 100% અબડાસા ને લખપતમાંથી દર વખતે કોંગ્રેસને લીડ મળી છે અને આ વખતે ક્યાં પણ લીડમાં આવી જ નથી. મારા પાછળ પર રહી ગઈ છે. 2022માં શું વિચારધારા છે? 2022માં 100% હું આખો સમાજ ભેગો હશે તો લડીશ અને મને બીજી સમાજોના સમર્થન મળે છે. આ વખતે ટાઈમ ટૂંકો હતો એટલે મને આટલા મત મળ્યા છે. હવે મારા પાસે 2 વર્ષ પડ્યા છે તો 2022માં પૂરી લડાઈથી લડીશું. બીજેપીની લીડ છે એટલે હવે આટલી લીડ કાપી લગભગ અશક્ય છે. સહર્ષપણે હાર સ્વીકારો છો આપ? હા, એટલે એવું જ મનાય. પણ હજી રાઉન્ડ બધા બાકી છે, જોઈએ. હા, જીતવું અઘરું છે. અપક્ષ ઉમેદવારનું ફેક્ટર હતું ને, અમારા ગણિત બહાર નીકળ્યું. જેટલા પણ અપક્ષમાં ગયા ને એ બધા કોંગ્રેસના વોટર, એટલે આખું ગણિત ઉલટું પડ્યું. અને એ તો ચૂંટણીઓ છે, ઇલેક્શન છે, એમાં બધા દાવ પેચ હોય. શાંતિલાલભાઈ, ખાસ કરીને અબડાસાની જે બેઠક છે, કોંગ્રેસનો ગઢ હોય છે, પરંતુ આ ગઢ કઈ રીતનો અત્યારે જોવા મળી રહ્યો છે? મેં વાત કર્યું ને, ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે બીજેપી જીત્યું છે ને ત્યારે અપક્ષ ઉમેદવારે વોટ તોડ્યા હોય તો જ જીતે, એવું આમાં બને. આ વખતે શું કોંગ્રેસના વોટ તોડ્યા છે અપક્ષે, શું લાગે? હા, એ તો હોય ને, કોંગ્રેસના જ હોય ને વોટ. ઐતિહાસિક જીત હાંસલ કરી છે, શું કહેશો? આમાં જીતવાનું જો ભારતીય જનતા પાર્ટીની આ જીત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એક એક ઘર ઘર સુધી આ પેજ પ્રમુખનું મોટા મોટું કામ જે શરૂઆત થઈ હોય તો અબડાસા 1 નંબર સીટથી તો એક એક વ્યક્તિ જેને મહેનત કરી છે એનું આ પરિણામ છે. પછી વાત રહી આપણા ગુજરાત સરકારના આપણા મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રીઓ, આપણા કેબિનેટ મંત્રી ચુડાસમા સાહેબ હોય, આપણા કચ્છના મંત્રી શ્રી વાસણભાઈ આહીર હોય, સંસદ સભ્યો હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે. અને હું સખત પ્રજા વચ્ચે રહેલો એટલે પૂરેપૂરો પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે આ સરકાર, કેન્દ્ર અને ગુજરાત સરકાર ઉપર, એનું આ પરિણામ છે. પહેલું જો અમારે નર્મદાનું પાણી ખેડૂત માટે પ્રયત્ન રહેશે, પછી રોજગારી માટે, પછી પશુપાલકનું હોય, ટ્રક ઓનરનું હોય, જે પણ આ રેવન્યુનું છે પ્રશ્ન, મકાનો ગામોનું, એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરીશ. એક વિશ્વાસ, એક વિશ્વાસ ભાજપ પહેલું, કારણ કે આ સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. કારણ કે અત્યારે સરકાર કંઈ બદલવાનું નથી એટલે એ સરકારનો, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારનો સીધે સીધો લાભ મળે એના માટે મને વધારે મત મળ્યા છે.